ઓકે, હવે એનું રેકોર્ડિંગ મેં સ્ટાર્ટ કરી દીધું છે, બરાબર. એટલે આ જે કંઈ આવશે એ બધું રેકોર્ડિંગ થશે આપણે. ઓકે ચલો. કોઈ કન્ફ્યુઝન મને પૂછ કહી દોજો, માઇક ચાલુ રાખીને કહી દોજો. કઈ કોમેન્ટ કરવા જશો તો પછી મારે જવાબ નહીં આપી શકાય. ઓકે, કેમેરો મેં બેક બેક સાઈડ રાખ્યો છે, બેક સાઈડ નો કેમેરો રાખ્યો છે, બરાબર. ઓકે ચલો, એડમિટ થાવ બધા વારાફરતી. કુલમ નો નિયમ આપણે નહીં ગયા છે, યાદ કરી લોજો કે બે બિંદુઓ સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલમ્બિયન બળ તે બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. થોડું જોઈ લોજો કે ક્યુ અપોન આર સ્ક્વેર, જ્યાં કે છે એ અચળાંક છે, બરાબર, એ માધ્યમની સખ્તતા અથવા તો માધ્યમ બતાવે છે, બરાબર. આ વસ્તુ તમારા માઇન્ડમાં હંમેશા રહેવી જોઈએ, બરાબર, કે બે વિદ્યુત ભાર છે એમની વચ્ચે. સાબિત આપણે આઈ થિંક કર્યો છે કે નથી કર્યો મને ખ્યાલ નથી રહ્યો. કોમલ, સાબિત કર્યો તો આપણે સદિશ નિયમ, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ જેવું સ્વરૂપ છે એવું કીધું તું ખરું. હલો, અવાજ આવે છે કે નહીં મારો? હલો, હલો, અવાજ આવે છે ને? કોઈ તકલીફ? બરાબર છે ને? ઓકે ચલો, યસ આવી ગયો છે. હવે જેમ તમે એડમિટ થશો એમ મારે આ બાજુ આવીને પાછા એડમિટ કરવા પડશે, કારણ કે પેલી બાજુ ફ્રન્ટ કેમેરો નથી યુઝ કર્યો, બેક કેમેરો યુઝ કર્યો છે, બરાબર, એનું રિઝલ્ટ સારું હોય. ઓકે, આપણે ગયા પીરિયડ અંદર આઈ થિંક કેટલું જોઈ ગયા છે આપણે, કુલમનો નિયમ આપણે જોઈ ગયા હતા, બરાબર, એનું સદિશ સ્વરૂપ મેં સાબિત કરેલું એફ વન ટુ, બરાબર, સાબિત કરેલું આપણે એફ વન ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ ટુ વન, સાબિત કરેલું હતું. સમજાયું તું મેં? હલો, આ સમજાયેલું મેં? સે યસ ઓર નો, કરાયેલું છે? માઇક ખબર નથી તમને? ઓકે ચલો, ઓકે ઓકે ચલો, વાંધો નહીં, આપણે ફરી જોઈએ, બરાબર. ચલો, અહીં થ્રી ડાયમેન્શન વિચારીએ આપણે. હું અહીંયા આગળ જે રજૂઆત કરું છું એ કુલમનો સદિશ નિયમ, સદિશ નિયમ, સદિશ નિયમ એટલે ધેટ મીન્સ કે અહીંયા સદિશનો આપણે ઉલ્લેખ કરીને ચાલીએ, બરાબર. દાખલા તરીકે આ એક કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ છે, બરાબર, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ ઝેડ અક્ષ છે, આ ઉગમ બિંદુ છે, બરાબર. અહીંયા આગળ કોઈ વિદ્યુત ભાર ક્યુ વન છે, બરાબર, તો ક્યુ વન અને ઉગમ બિંદુને જોડતો સદિશ અને સ્થાન સદિશ કહેવાય, જેને આર વન કે અગિયારમા ધોરણમાં વ્યાખ્યા આવી ગયેલી છે. કોઈ પણ બિંદુને ઉગમ બિંદુ સાથે જોડતા તે સમયે તેનો સ્થાન સદિશ કહેવાય, બરાબર. અને એક બીજો છે અહીંયા આગળ ક્યુ ટુ વિદ્યુત ભાર, આ ક્યુ ટુ વિદ્યુત ભારને જોડતી રેખા, બરાબર, આ સ્થાન સદિશ આર ટુ થયો, ક્લિયર. હવે આ જો બંને આ ક્યુ વન અને ક્યુ ટુ બંને જો પોઝિટિવ હોય, ક્યુ વન અને ક્યુ ટુ એ બંને કાં તો પોઝિટિવ હોય અથવા તો ક્યુ વન અને ક્યુ ટુ બંને નેગેટિવ હોય, તો બંને વચ્ચે અપાકર્ષણ થાય. તો અપાકર્ષણ જો થતું હોય તો આપણે આની ડાયરેક્શનમાં આ રીતે, એની ડાયરેક્શન આ તરફ ગયો, ક્લિયર. તો આ જે બળ લાગ્યું એ કોણે લગાડ્યું? ક્યુ વન એ ક્યુ ટુ પર લગાડ્યું, માટે આનું નામ આપ્યું આપણે એફ ટુ વન, ક્લિયર. અહીંયા એફ ટુ વન જે છે એ આપણને શું બતાવે છે? તો આને લખાય એવી રીતે કે ક્યુ વન વડે ક્યુ ટુ પર લાગતું વિદ્યુત બળ. આ સમજો, આને સમજ પડે, દાખલા નહીં આવડ્યો. ચલો, કોઈ આવી ગયું પાછું નવું? ઓકે, દર્શન મે ધ્રુવી. ચલો, ઓકે, તો આનો મતલબ શું? તો ટુ વન, તો વન વડે ક્યુ ટુ પર લાગતું બળ થયું, અથવા તો તમે એવું કહી શકો કે બે પર એક વડે લાગતું બળ, ક્યુ ટુ પર ક્યુ વન
વડે લાગતું પડે એવો તમે શબ્દ વાપરી શકો છો. બરાબર, ચલો હવે એક જ મિનિટ, હવે આ લોકો આવે છે ને એટલે એટલે એડમિટ કરી લેવું. ક્રિસ, ઓકે, ચલો. એ જ રીતે આ બંને સમાન યુદ્ધભાર છે એટલે આ એની પર બળ લાગશે, એ આ ડિરેક્શનમાં હશે, તો એને કહીશું આપણે એફ વન ટુ. ક્લિયર? તો એને લખીશું આપણે શું, એફ વન ટુ. એફ વન એટલે શું લખાય? તો ક્યુ ટુ વડે ક્યુ વન પર લાગતું વિદ્યુત બળ. આટલી સમજ પડે? ચલો હવે સપોઝ માન લો કે આ વચ્ચેનું અંતર હું આને મારે આ બળ શોધવું છે, તો આનો સ્થાન સદિશ જે છે એ આ દિશાનો જે સદિશ થાય એ સદિશને આપણે આર ટુ વન વડે દર્શાવીએ છીએ. ક્લિયર? કારણ કે આ ડાયરેક્શન આપણને આ બતાવે છે. સપોઝ આ આની પર બળ લગાડતો હોત તો હું અહીંયા આગળ આની જગ્યાએ શકતો આર વન ટુ, કારણ કે આ ડાયરેક્શનમાં બળ કયું છે વન ટુ, તો અહીંયા વન ટુ પડે એટલી. અથવા તમે એક્સ ધારીને કરી શકો છો. તો અહીંયા આગળ શરૂઆતમાં મારે શોધવું છે એફ ટુ વન, તો ટુ વન નો સ્થાન સદિશ હું લઈશ. બરાબર, હવે તમે જોઈ શકો છો કે બળ કઈ તરફ લાગે છે, આ તરફથી આમ જઈ રહ્યું છે. બરાબર, ક્લિયર આટલી વસ્તુ? તો મારે જોઈએ છે એફ ટુ વન ની કિંમત. તો એફ ટુ વન, એફ ટુ વન બરાબર આપણે લખીએ છીએ કે આમ તો મૂલ્ય લખીએ તો કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર. આ સૂત્ર આપણી જોડે છે કુલમનો નિયમ, પણ આ અદિશ છે, કારણ કે અહીંયા કોઈ પણ જગ્યાએ મેં દિશાનો ઉપયોગ નથી કર્યો. આ ધ્યાન રાખજો, પરીક્ષામાં જયારે તમને પૂછે તો અહીંયા કોઈ પણ પ્રકારની દિશા નથી, માટે અદિશ છે. બાકી બળ તો સદિશ જ છે, પણ જેને દિશા સહિત રજૂ કરવામાં આવે, જો આને એરો મારવામાં આવે તો અહીંયા મારે દિશા મૂકવી પડે. બરાબર, કોણ આવ્યું પાછું? ચલો ઓકે, તો હવે દિશા આપણે સહિત ચર્ચા કરવી પડે. હવે જયારે તમને સદિશ શીખવાડ્યું, દાખલા તરીકે એ સદિશ છે, તો એ સદિશ ની દિશાનો એકમ સદિશ એને સ્મોલ એ વડે દર્શાવાય, કાં તો એન કેરેટ લખાય અથવા તો આઈ કેરેટ પણ તમે લખી શકો. તો એ દિશે બળ એ જ પ્રમાણે આ દિશાની અંદર બળ લાગે છે આ દિશામાં, તો આનો એકમ સદિશ જે છે એને આર ટુ વન વડે કેપ વડે દર્શાવાય. ક્લિયર? તો અહીંયા મારે શું કરવું પડશે, આર વન ટુ કેપ દર્શાવી પડશે. તો અહીંયા આગળ લખી શકીએ તમે આર ટુ વન કેપ. ક્લિયર આટલી વસ્તુ? હવે અહીંયા આગળ જુઓ, આ જે સ્થાન આ બંને વચ્ચેનું અંતર છે એ મારે શોધવું રહ્યું, તો એ અંતર કેવી રીતે શોધાશે? તો અહીં જુઓ, આ બંને વચ્ચેનું અંતર આર ટુ વન તો છે જ, એટલે આર ટુ વન હું લખી નાખીશ, એનો સ્ક્વેર કરી દઈશ. બરાબર, કારણ કે ક્યુ વન અને ક્યુ ટુ વચ્ચેનું અંતર શું છે? આર ટુ વન. બરાબર, તો અહીંયા આગળ મેં લખી શકો ક્યુ વન અને ક્યુ ટુ વચ્ચેનું અંતર બરાબર શું છે? આર ટુ વન. પણ આર ટુ વન ની કિંમત આપણે શોધવી છે. બરાબર, આર ટુ વન ની કિંમત કેવી રીતે શોધાય? તો બળ તમારું ક્યુ વન થી ક્યુ ટુ તરફ લાગે છે. તો અહીંયા આગળ હેડ એન્ડ ટેલ વિચારો કે આ ટેલ થઈ, આ હેડ થયો, અને અહીંયા આગળ ટેલ મૂકી એના બીજો હેડ થયો. તો આ બંને સમેશન કરીશું એટલે આ સદિશ આપણને મળે, એવું આપણે સદિશ ના સરળ શીખીને આવેલા છે, યાદ કરી લો. તો એ પ્લસ બી બરાબર આર, એવું સદિશ આપણે સમેશન લેતા હતા. તો એ થવા બી થતા આર થશે. તો અહીંયા આગળ તમે લખી શકશો કે આર વન પ્લસ આર ટુ વન ઇઝ ઇક્વલ ટુ આર ટુ લખાય. જો ધેરફોર આર ટુ વન ઇઝ ઇક્વલ ટુ આર ટુ માઇનસ આર વન. આ વેલ્યુ તમારે અહીં પુટ કરવાની છે. બરાબર, તમારી જોડે સૂત્ર આવશે કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર ટુ માઇનસ આર વન. હવે આ સદિશ છે એટલે એનો હું માનાંક લઉં છું, એનો સ્ક્વેર કર્યો અને અહીંયા આગળ આવશે આર ટુ વન એકમ સદિશ. આ રીતે તમે એનો જવાબ લાવી શકો છો એફ ટુ વન. ક્લિયર? પણ સપોઝ માન લો કે આને તમે ઉપાંત કરવું હોય, દાખલા તરીકે એકમ સદિશ ની વ્યાખ્યા ગણિતમાં કદાચ લખાઈ ગઈ છે, એકમ સદિશ જે સદિશ નું મૂલ્ય એક એકમ હોય, એક એકમ હોય અને તે ફક્ત દિશા જ દર્શાવે તેને એકમ સદિશ કહે છે. એકમ સદિશ કહે છે. અગિયારમા ધોરણની વ્યાખ્યા છે, એને ફરી વાર જોઈ લો. એકમ સદિશ કોણ કહેશું? જે સદિશ મૂલ્ય એક એકમ હોય અને તે ફક્ત દિશા દર્શાવે તેને એકમ સદિશ કહેવાય. અથવા અથવા સદિશ ને સદિશના મૂલ્ય વડે ભાગતા મળતા સદિશ ને એકમ
सदिश कहे छे। अब ये व्याख्या तमारे याद रखवानी छे बराबर। अब जो एकम सदिश छे एनो मतलब कि आ जे सदिश छे एना सदिश ना मूल्य वडे ने भागवानो बराबर। एकम सदिश दाखला तरीके तमने क्यों छे ए सदिश छे तो ए सदिश ने बराबर एना मूल्य वडे भागवामां आवे एनु मूल्य लेयो तो आ शुं थई गयुं एकम सदिश एन कैरेट थई गयो। आवो पण आपणे 11मां ધોરણમાં ભણીને આયેલા છે બરાબર। આજે સમજાવવામાં કોઈ જગ્યાએ તકલીફ હોય તો મને પૂછો બરાબર, પછી આપણે આગળ વધીએ। બોલો કોઈ તકલીફ, એની પ્રોબ્લેમ, માઇક માં બોલી શકો છો તમે, કારણ કે ફ્રન્ટ કેમેરો નથી મારી જોડે, બેક કેમેરો મેં યુઝ કર્યો છે બરાબર। જો હું રેકોર્ડિંગ મૂકીશ તો બધું ઉલટું દેખાશે તમારે। હલો, કઈ ગયા બધા, કોમેન્ટ તો કરો તમે લોકો, કાં તો પછી બોલો તમે કમ્પ્લીટ ને। ઓકે ચાલ આગળ વધીએ। હવે આખું રેકોર્ડિંગ હું ત્યાં આપણી જે યુટ્યુબની ચેનલ છે એની અંદર હું મૂકી દઈશ, એટલે ચિંતા ના કરશો બરાબર। પણ એને સમજો પહેલા આ સદિશ નિયમ છે। તો આપણી જોડે ફાઇનલ જે ઇક્વેશન આવ્યું, ઇક્વેશન આવું હતું એફ ટુ વન ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન ક્યુ ટુ અપોન મૂલ્ય યાદ રાખજો। અને અગર એરો મારે છે એનો મતલબ કે સદિશ આ બંને ઉડે નહીં, ધ્યાન રાખજો। ચલો ઇઝ ઇક્વલ ટુ લખવા દઈએ તો આર ટુ માઇનસ આર વન એમ કૌંસ કર્યો છે, કૌંસ નો મિનિંગ અલગ છે અને આ અલગ વસ્તુ છે આર ટુ માઇનસ આર વન। આ બે વચ્ચેના જો મિનિંગ સમજ ના પડતા હોય તો મહેરબાની કરીને સાયન્સ ની અંદર તમે પહેલા પેલું તમે 11માં ની ચોપડી વાંચી લો તો તમે સાયન્સ માં આગળ વધશો, કોઈ આવ્યું હોય તો જોઈ લેવું। ઓકે દીપ આવી ગયો, ચલો આટલી વસ્તુ ક્લિયર સમજ પડે। ચલો હવે આ વેલ્યુ જો તમે પુટ કરો તો આપણી જોડે આવશે એફ ટુ વન ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર ટુ માઇનસ આર વન નો સ્ક્વેર છે। હવે જો આ આર વન ટુ કેપ ની જગ્યાએ હું આ લખું છું આર ટુ માઇનસ આર વન, હવે જો અહીં મેં કૌંસ કર્યો, આ કૌંસ છે બરાબર, લાવો બીજો કલર નો ચોક લેવું, આ હું કૌંસ કરું, ધ્યાન રાખજો આ માનાંક નથી બરાબર, છેદ ની અંદર માનાંક ની અંદર આર ટુ માઇનસ આર વન, આ માનાંક ના માનાંક સરખો છે, અહીં સ્ક્વેર છે, અહીં ઘાત છે, બે ની ત્રણ ઘાત થઈ જશે, એટલે કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર ટુ માઇનસ આર વન રેઝ ટુ ક્યુ, અહીંયા આગળ આવી જશે આર ટુ માઇનસ આર વન। ચલો હું ચોક બદલી લઉં, આ રીતનું આ સૂત્ર થયું જેને કે એફ ટુ વન। હું આ એફ ટુ વન જે છે એને આ રીતે પણ રજૂ કરી શકું કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર ટુ વન નો સ્ક્વેર લખું, અહીંયા આગળ આર ટુ વન કેપ લખું તો પણ સાચું, એટલે પરીક્ષામાં તમને એમસીક્યુ ની અંદર ખાસ આ વસ્તુ કન્ફ્યુઝ કરી નાખશે। મેં આખી પ્રેઝન્ટેશન કરીને આપેલું છે, આવું કોઈ જગ્યાએ તમે ગાઈડ અપેક્ષિત કરતા તો દર્પણ મોડર્ન કસામાં છે નહીં, આને ધ્યાન જોઈ લોજો, સમજ ના આવે મને 10 વાર પૂછજો બરાબર, ક્લિયર। અને એવું લાગે તમને તો મને કહો તો સાંજે ક્લાસ ગોઠવીશ, મને એવું કઈ પડી નથી બરાબર, પણ મારે મારો મેઇન ગોલ છે તમને સમજાવવું બરાબર, પહેલા સમજી લોજો, દાખલા તો તમે ફટાફટ કરી શકશો બરાબર। ચલો કેવલ આવી ગયો, ઓકે અને આ વસ્તુ સાચી છે, આ વસ્તુ સાચી છે, અહીં ક્યુબ થઈ ગયો છે, ક્યુબ જ્યારે થાય ત્યારે અહીંયા આગળ સદિશ આવે છે, સ્ક્વેર થાય ત્યારે અહીંયા આગળ એકમ સદિશ આવે, ધ્યાન રાખજો આ એમસીક્યુ ની અંદર તમને ખાસ કન્ફ્યુઝ કરે અને દાખલામાં પણ। હવે સપોઝ માની લો કે હું આને ઉલટાવું છું અને શું કરું છું આર વન ને આગળ લઈ લઉં છું તો એક માઇનસ નિશાની આગળ આવશે, તો અહીંયા તમે આમ લખશો માઇનસ કે ક્યુ વન ક્યુ ટુ અપોન, અહીંયા આગળ આ માનાંક ને તમે ઉલટાવો કોઈ ફરક નહીં પડે, કારણ કે આ માનાંક છે, હું આર વન ને આગળ લઈ લઉં આર ટુ ને પાછળ લઈ લઉં કોઈ ફરક નહીં પડે એના મૂલ્ય પર, એટલે આર વન માઇનસ આર ટુ આમ પણ હું લખી શકું છું રેઝ ટુ ક્યુ, એના આગળ આવશે આર વન માઇનસ આર ટુ, પણ આટલો જે પોર્શન જે બતાવે છે આ પોર્શન આર વન માઇનસ આર ટુ ધેટ મીન્સ કે આર વન ટુ લખાય, અને આર વન ટુ હોય તો આ જે બળ થયું એ તમારું થયું, બીજું કશું નહીં પણ શું લખાય આર વન ટુ કેપ, એટલે એફ ટુ વન બરાબર તમે લખી શકો આર વન ટુ, પણ જોડે કઈ નિશાની આવશે માઇનસ નિશાની, અને આ વસ્તુ આપણને બતાવે છે કે કુલમનો નિયમ એ પણ કોનું પાલન કરે છે ન્યૂટન ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે, ક્લિયર। હવે અહીંયા આગળ તમારે એફ વન ટુ ને એફ વન ટુ બળ બંને સરખા છે, ફક્ત તમારે આની અંદર ચેન્જ કરવાનો હોય છે બરાબર, જે આકૃતિ પરથી હું તમને બતાવું
सपोज मान लो कि आ तो बे अपाकर्षण करता था, मान लो एक बल एक अहीं अगर क्यू वन आ एक बीजो क्यू टू अहीं आगर छे, आ पॉजिटिव होय अने आ नेगेटिव होय तो पण एक बीजा पर शुं करशे आकर्षण बल लगाडशे, आकर्षण आ तरफ जशे एटले अहीं अगर तमे आम पर लखशो एफ टू वन नी डायरेक्शन आ थई, एफ वन टू नी आ डायरेक्शन जे थई ए एफ वन टू नी थई विरुद्ध दिशानी अंदर, क्लियर? એટલે બે જ્યારે ઓપોઝિટ ડાયરેક્શન ના હોય અથવા તો બંનેના મૂલ્ય ક્યુ વન ઇન્ટુ ક્યુ ટુ ઇઝ લેસ ધેન ઝીરો, લેસ ધેન ઝીરો એટલે કે માઇનસ હોય, આ બંનેનો ગુણાકાર માઇનસ થાય કારણ કે એક પોઝિટિવ છે એક નેગેટિવ, એટલે આકર્ષી બળ થાય, અને આકર્ષી બળ થાય તે સંજોગોની અંદર પણ આ સૂત્ર અનુવાદ રહેશે, આમાં કોઈ ફેરફાર થતો નથી, ક્લિયર? એની નીચે તમને ત્રણ મુદ્દા આપેલા છે, એ ત્રણ મુદ્દા તમારે વારાફરતી ટીક કરવાના છે. જો સદિશ નિયમ છે ને એની અંદર જો કેટલીક નોંધપાત્ર બાબત નીચે મુજબ છે એ જુઓ. પહેલું જુઓ, હવે એની અંદર એને સ્ક્વેર ના પદમાં આપ્યું છે, આ પદમાં આપેલું છે, મેં અગર તમને ક્યુબ ના સંદર્ભમાં સમજાયેલું છે, બરાબર? તો સ્ક્વેર અને ક્યુબ બંને તમને ખબર પડવી જોઈએ, બરાબર? અને એફ વન ટુ પણ હું સાબિત કરી શકું છું, અને સાબિત કરવું હોય તો પણ તમે મને કહો એફ વન ટુ સાબિત કરવાની જરૂર પડશે, હા કે નામાં જવાબ આપો. એફ ટુ વન મેં સાબિત કર્યું છે, એફ વન ટુ સાબિત કરીને બતાવું. હલો બોલો, ઓકે ઓકે ઓકે, વેરી ગુડ, ચલો સરસ. ચલો ખાલી ખાલી આ પાડતા નહીં હો, મહેરબાની કરીને અહીંયા આગળ આ સમજો, સ્ટેટિક વગર બધું દૂર છે. ચલો આ બધું રેકોર્ડિંગ થઈ રહ્યું છે અને આ રેકોર્ડિંગ થાય એટલે હું તમને અપલોડ કરી લાગીશ, બરાબર? ચલો ઓકે. હવે એના પછી પહેલી લાઈન જુઓ, પહેલી લાઈન ફર્સ્ટ લાઈન, ફર્સ્ટ લાઈનમાં આપણને એવું કીધું છે જુઓ કે સમીકરણ ત્રણ એટલે છેલ્લું ટુ સ્ક્વેર વાળું, બરાબર, 1.3 એ ક્યુ વન અને ક્યુ ટુ ધન કે ઋણ ગમે તે ચિહ્ન માટે સત્ય છે, બરાબર? જો ક્યુ વન અને ક્યુ ટુ બંને એક જ ચિહ્ન ધરાવતા હોય તો બંને વચ્ચે શું થશે, અપાકર્ષણ થશે. તો એફ ટુ વન એ આર ટુ વન ની દિશામાં એટલે આ ડાયરેક્શનમાં, હમણાં આપણે ભણી ગયા એ ડાયરેક્શન જુઓ, અહીં અગર ક્યુ વન હતો અહીં ક્યુ ટુ, તો આ બંને વચ્ચે અહીંથી ડાયરેક્શન આ દિશામાં જાય તો એફ ટુ વન કહેવાય, તો એ દિશામાં એનો એને એકમ સદિશ એફ ટુ વન કેપ લખાય, એ રીતે આ ડાયરેક્શનમાં એનો થશે એફ વન ટુ, અને એ ડાયરેક્શનમાં એનો એકમ સદિશ આર વન ટુ, જે દિશામાં બળ લાગે એ દિશામાં એકમ સદિશ લેવાય, એ ધ્યાન રાખજો, આ પણ એક નિયમ છે. ચલો જે અપાકર્ષણ દર્શાવે છે, સજાતીય વિદ્યુતભારો માટે આવું જ હોવું જોઈએ, જો ક્યુ વન અને ક્યુ ટુ વિરુદ્ધ ચિહ્ન ધરાવતા હોત તો અહીંયા આગળ શું થઈ જતું, વિરુદ્ધ ચિહ્ન ધરાવતા તો આ ડાયરેક્શન તમારી ઉલટાઈ જતી, આ ડાયરેક્શનમાં આવી જતી, તો અહીંયા તમે આર વન ટુ સોરી ટુ વન છે કેપ એને ડાયરેક્શન માઇનસ લેલો, માઇનસ એટલે આનો મતલબ શું થયો, આર વન માઇનસ આર ટુ થયો, ધેટ મીન્સ કે આર વન ટુ થઈ ગયો એટલે આ ડાયરેક્શનમાં આવી જશે ઓપોઝિટ ડાયરેક્શનમાં, ક્લિયર? તો એ આપણને દર્શાવે છે, બરાબર? ચલો તો અહીંયા આગળ તમે જોઈ શકો, જો ક્યુ વન અને ક્યુ ટુ વિરુદ્ધ ચિહ્ન ધરાવતા હોય તો એફ વન ટુ એ માઇનસ આર ટુ વન એટલે કે આર વન ટુ દિશામાં જ છે, ક્લિયર? ચલો જે આકર્ષણ દર્શાવે છે, વિજાતીય વિદ્યુતભારો માટે આ અપેક્ષિત છે, આમ સજાતીય કે વિજાતીય વિદ્યુતભાર માટે આપણે અલગ અલગ સમીકરણ રજૂ કરવાના હોતા નથી, એક સમીકરણ તમે અપાકર્ષણ માટે લઈ લો અને એની આગળ માઇનસ નિશાની મૂકી દો એટલે આકર્ષણ માટે થઈ જશે, ઓકે? ચલો એના પછી બીજું જુઓ કે ક્યુ વન વિદ્યુતભાર પર ક્યુ ટુ વડે લાગતું બળ એફ વન ટુ, મેં સમજાવ્યું તમને, વન ટુ એનો મતલબ કે બે વડે એક પર લાગતું બળ, બરાબર, એ માત્ર એક અને બે ની અદલા બદલી કરવાથી મળે છે, એટલે કે એફ વન ટુ બરાબર તમે સાબિત કરી શકો છો એફ એફ ટુ વન, પણ નિશાની કઈ આવશે, માઇનસ આવી જશે આગળ, ક્લિયર? ચલો એના પછી જુઓ કે આમ કુલમનો નિયમ એ ત્રીજા નિયમ સાથે સુસંગત છે, સંમતિ ધરાવે છે, સમીકરણ 1.3 શૂન્યાવકાશમાં રહેલા ક્યુ વન અને ક્યુ ટુ વચ્ચે બળ આપે છે, જો વિદ્યુતભારને દ્રવ્યમાં મૂકવામાં આવે અથવા તેને અવકાશમાં દ્રવ્ય હોય તો આ દ્રવ્ય વિદ્યુતભારિત ઘટકોની હાજરીને લીધે પરિસ્થિતિ જટિલ બને છે, મેં તમને આગલા દિવસ સમજાવ્યું કે જ્યારે માધ્યમ ધરાવતું હોય, માધ્યમ હોય બે વિદ્યુતભારો વચ્ચે, દાખલા તરીકે ક્યુ વન ને ક્યુ ટુ વચ્ચે કોઈ હું માધ્યમ મૂકી દઉં, પ્રિયંકા ચોપરાનું પેલું પિક્ચર હતું મેરી કોમ બોક્સિંગ વાળું, મેં તમને ઉદાહરણ આપ્યું હતું, જયારે બોક્સિંગ આપણે કરતા હોય તો આ દિવાલ પર હું પંચ નહીં મારું, તકિયા પર મારીશ, આપણો ગમે એટલો ગુસ્સો હશે તો પણ, કારણ કે આપણને ખબર છે કે અગર આપણે વાગશે સખત માધ્યમ છે, તેવી રીતે સખત માધ્યમ થયું, માધ્યમ બદલાય વિદ્યુત બળના મૂલ્યમાં ફેરફાર આવે. ધોરણ 11 તમારું પહેલું ચેપ્ટર, પહેલા ચેપ્ટરની અંદર ચાર બળ હતા, ચાર બળની અંદરથી સેકન્ડ બળ આવતું હતું, સેકન્ડ બળની આઈ થિંક પાંચમી કે છઠ્ઠી લાઈનની અંદર જ આ વસ્તુ આવતી હતી કે જ્યારે વિદ્યુત બળનો ઉલ્લેખ કરતા વિદ્યુત બળમાં માધ્યમ હોય તો એના માધ્યમની જરૂર નથી,
પણ જો માધ્યમ બદલાય તો એના મૂલ્યમાં ફેરફાર પડે અને એ મૂલ્યનો ફેરફાર એ વધારે જટિલ છે અને જટિલ છે માટે આપણે ડાયલેટિક અચળાંક કે ને ધ્યાનમાં લઈએ છીએ બરાબર કેને કે સિવાય બીજું કશું ધ્યાનમાં લેતા નથી આ ત્રણે ત્રણ બાબત રજૂઆત કરો તમે તો આખું તમારું સદિશ સ્વરૂપ થયું બરાબર અધિશ સ્વરૂપ અને સદિશ સ્વરૂપ બંને સાથે તમને સમજાવું કે તો ચાર માર્ક થાય ખાલી અધિશ સમજાવવાનું કે તો ખાલી બે માર્ક ખાલી સદિશ સમજાવવાનું કે તો એના પણ બે માર્ક બરાબર જોઈ લો આની જગ્યાએ કોઈ જગ્યાએ તમને તકલીફ હોય તો તમે ચોપડીમાંથી પણ મને પૂછી શકો છો બરાબર ઓકે ચલો તો પછી આગળ વધીએ દાખલો ગણીએ પછી કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછી શકો છો ફરી વાર જાય જો કહેતા હોય તો એફ 1 2 1 એક વાર જોઈ લો ના સમજ પડે તો મને પૂછો બરાબર ચલો હવે એના પછી તમને પૂછ્યું છે 1.4 ની અંદર દાખલા નંબર 1.4 ઉદાહરણ 1.4 એની અંદર બે બિંદુવત સ્થિર બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના વિદ્યુત સ્થિત વિદ્યુતબળ માટે કુલમનો નિયમ એ બે સ્થિર વિદ્યુતભારોના દળોના દળો વચ્ચેના ગુરુત્વબળ માટે ન્યૂટનના નિયમ એ બંનેનો આધાર વિદ્યુતભાર ભાગ્યા દળો વચ્ચેના અંતરના વર્ગ પર છે બરાબર એ તો આપણે જાણે બંને વર્ગ વ્યવસ્થા નિયમ છે પેલી બાજુ દળ આવે છે આ બાજુ વિદ્યુતભાર આવે છે બરાબર તો પહેલું તમને પૂછ્યું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ને બે પ્રોટોન વચ્ચે લાગતા બળોના માનનો માનના ગુણોત્તરથી તેની પ્રબળતાની સરખામણી કરો બરાબર ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર તમને આપેલું છે આર અંતર આપેલું છે આપણને 1 એંગસ્ટ્રોમ 1 એંગસ્ટ્રોમ એટલે લખાય 10⁻¹⁰ મીટર બરાબર હવે Q1 બરાબર Q2 બરાબર તમે E મૂલ્યની દ્રષ્ટિ લેવા જાવ તો બંનેનો વિદ્યુતભાર સરખો છે એટલે લખશો 1.6 × 10⁻¹⁹ કુલમ બરાબર હવે ME એટલે ઇલેક્ટ્રોનનું દળ અમે ઇલે અને પછી ડોટ કરે છે ફૂલ સ્ટોપ કર્યું છે એટલે ઇલેક્ટ્રોનનું દળ સમજો એ 9.1 × 10⁻³૧ કેજી બરાબર અને એમપી એટલે પ્રોટોનનું દળ બરાબર તમારી જોડે આવશે 1.67 × 10⁻²⁷ કેજી ઇલેક્ટ્રોન અને પ્રોટોનના દળની અંદર 1836 ગણો વધારો છે ઇલેક્ટ્રોનના દળ કરતા 1836 ગણો કોણ ભારે છે પ્રોટોન ભારે છે બરાબર આ થોડુંક યાદ રાખજો ચલો હવે દળ બંને આવી ગયા હવે તમારી જોડે બળ બે લેવાના છે FE બરાબર E એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે એને હું લખું વિદ્યુત બળ બરાબર ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R સ્ક્વેર કે E સ્ક્વેર કારણ કે મેં અહીં E લઈ લીધું છે અને અપોન R સ્ક્વેર આ સૂત્ર બને આપણી જોડે ઇક્વેશન 1 એ રીતે FG બરાબર શું લખાય તો ગુરુત્વાકર્ષણ બળ ગુરુત્વાકર્ષણ બળ લખીશું આપણે GME MP આ કે બે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગ્યા છે અને અંતરનો વર્ગ બરાબર આ એક ઇલેક્ટ્રોન છે અને એક પ્રોટોન છે બરાબર આ બંને વચ્ચેનું અંતર તમને જે આપ્યું છે એ 1 એંગસ્ટ્રોમ છે ક્લિયર આનું દળ ME થયું આનું દળ MP થયું એટલે બે પ્રકારના બળો લાગે છે તો બંને પ્રકાર બળોની આપણે ચર્ચા કરવાની છે અને પછી એનો ગુણોત્તર લેવાનો છે આ ઇક્વેશન 2 થયું ક્લિયર આ બે ઇક્વેશન થયા હવે તમને એવું કીધું છે કે આ બંનેનો તમે ગુણોત્તર લઈ અને એમના માનનો ગુણોત્તર અહીંયા કે દિશા સાથે કોઈ લેવા દેવા નથી આનું મૂલ્યનો ગુણોત્તર લો છો એટલે સ્વાભાવિક આર સ્ક્વેર ઉડી જાય આની અંદર તો હવે સીધે સીધું આપણે લઈએ છે FE અપોન FG મૂલ્ય લેવું છું બરાબર મૂલ્ય તો અહીંયા તમે લઈ અહીં મૂલ્ય હું લેવું છું ધ્યાન રાખજો દિશા સાથે આપણે કોઈ લેવા દેવા અત્યારે નથી તો ઉપર આવશે KE² / R² નીચે આવશે GME MP / R² R² કટ થઈ ગયો એટલે તમારી જોડે આવી ગયું KE² / GME MP આટલી વસ્તુ સમજ પડી હવે આની અંદર મૂલ્ય મૂકવાનું આપણે તો મૂલ્ય લઈ લઈએ બરાબર તો બંનેનો ગુણોત્તર FE / FG ચલો કેનું મૂલ્ય આપણે જાણીએ છીએ 9 × 10⁹ E² નું મૂલ્ય તો 1.6 × 10⁻¹⁹ કુલમ નો હોલ સ્ક્વેર છેદ ની અંદર જી બરાબર તમે લખશો 6.67 × 10⁻¹⁰ હો ધ્યાન રાખજો −11 આ અગિયાર નું મૂલ્ય છે એમ અને એમ આ કિંમત બે બંને અગર મૂકી આપેલી છે બરાબર તો ઇન્ટુ 9.1 × 10⁻³૧ 1.67 × 10⁻²⁷
ચલો એક જણા આવ્યું લાગે છે, એડમિટ થયું. ચલો ચલો કાના પાટીલ. ચલો ઓકે, ધેરફોર એફઈ અપોન એફજી. ચલો શું થશે એફઈ અપોન એફજી? તો અહીંયા તમે જોઈ શકો કે આ 9 છે એને બહાર લઈ લો. આ 16 નો વર્ગ 256 એટલે 2.56 લો. ધર્મેન્દ્ર વેકરિયા સાહેબ આવ્યા છે. વેકરિયા સાહેબ શું છે? હલો વેકર સાહેબ, શું કોઈ તકલીફ? હલો, 10^-38. ચલો અહીંયા આવશે 6.61 ગુણ્યા 9.1 ઇન્ટુ 1.67 ઇન્ટુ આ 10^-11 છે. 11 એટલે અહીંયા તમે 32 એટલે 42 થઈ ગયા, માઇનસ 42 અને આ છે 27 માઇનસ એટલે 9, અહીંયા થશે -69 થઈ જશે. ચલો હવે જુઓ આ 9 અહીંયા આગળ જતા રહેશે એટલે અહીંયા આગળ 8 8 કર્યું 9 29 અહીંયા આગળ આવી જશે, કાઢી નાખે 29 બરાબર. ચલો એટલે અહીંયા આગળ લખાશે 9 × 2.56 અપોન 6.67 9.1 ઇન્ટુ 1.67 ઇન્ટુ આમ તો આ 9.1 ને તમે ઉડાડી શકો છો, પણ બોર્ડ માં એવું ના કરશો, એન્ટ્રન્સ વખત બરોબર છે. 10^-29 +69 આ +69 અહીંયા તમે જોઈ શકો 9 0 થઈ ગયા, અને અહીંયા રહેશે 40 એટલે 40 થઈ ગઈ બરાબર. હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરવાનું છે બરાબર, એ કેસી એ યુઝ કરીને કાઢી લઈએ. ચલો અહીંયા આગળ જોઈ લો, હવે 9 × 2.56 ઓકે ભાગ્યા 6.67 ભાગ્યા 9.1 ભાગ્યા કેટલા છે 1.67. ચલો 0.227 ઇન્ટુ 10^40. હવે 2 2 છે એટલે અહીંયા આગળ હું 2.27 ઇન્ટુ 10^39 કરી શકું. ક્લિયર? હવે અહીંયા આગળ આને 2.3 પણ તમે અહીંયા આગળ લખી શકો છો. ક્લિયર? આટલો તમારો જવાબ હશે બરાબર. પહેલાનો જુઓ, પહેલો અહીંયા આગળ જે ગુણોત્તર લીધો એટલે 2.4 લીધો છે આને, આપણે 2. બરાબર, એટલે અહીંયા આગળ તમે એની ઘાત જોઈ શકો છો, તેને તમે અવગણી શકો છો, 2. અથવા તો 2.4 પણ તમે લઈ શકો છો. તો આટલો ગુણોત્તર થયો, એનો મતલબ એ થયો કે ગુરુત્વાકર્ષણ બળ કરતા વિદ્યુત બળ એ 10^39 ગણું બરાબર. આ અંતરના સંદર્ભમાં ગણાય બરાબર. દાખલો જોઈ લો, કોઈ જગ્યાએ તમને સમજ ના પડી હોય તો તમે મને પૂછી શકો છો બરાબર. જોઈ લો આ દાખલો, પછી આગળ જેનો બીજો પાઠ કરીએ. કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો તમે. છે કોઈ કન્ફ્યુઝન? રજ અલીસા, ઓકે વેરી ગુડ, યસ ઓકે. દીપ, કોઈ તકલીફ? ઓકે ઓકે વેરી ગુડ વેરી ગુડ. ચલો આગળ વધીએ છે. હવે એના પછી આપણને પૂછ્યું છે કે બે પ્રોટોન જોઈએ એમને, એટલા જ અંતરે રાખવામાં આવે. બે પ્રોટોન લઈ લો, આ એક પ્રોટોન છે ને એક બીજો પ્રોટોન, વચ્ચેનું અંતર તમને 1 એંગસ્ટ્રોમ જ આપ્યું. આ બે પ્રોટોન છે બરાબર. આ પ્રોટોન માટે વિદ્યુત ભાર E લખાય 1.6 × 10^-19 કુલમ. એનું એમપી, એમપી એટલે નોટ મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એમપી એટલે એનું દળ, એ છે 1.67 × 10^-27 કેજી. હવે આ અચળાંકને ગોખશો નહીં અત્યારે, તમે જેમ જેમ લખશો એમ તમને આવડી જશે. પણ અચળાંક આપેલા હોય છે, પણ એવો વિચાર મગજમાં ના લાવશો કે આપેલા છે માટે હું એને મોડે ના કરું, અને મોડે થઈ જવા જોઈએ બરાબર. એનું રીઝન છે કે આપણે વારંવાર ગણીશું એટલે આપણને મોડે થઈ જાય, પણ નથી થતા એટલું બધું ટેન્શન ના લોશો, આગળ આપેલા જ હશે. પણ માની લો કે તમે ચોથા પેજ પર છો અને પહેલા પેજ પર અચળાંક આપેલા છે, અચળાંકને જોવા તમારો સમય બગડશે, માટે એને યાદ રાખજો બરાબર. હવે અહીંયા આગળ બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ, અને પરીક્ષામાં આ બધી વસ્તુ તમારે લખવી પડશે. જ્યારે બોર્ડનું પેપર તમે આપતા હોય તો, એન્ટ્રન્સ આપતા હોય તો કોઈ ટેન્શન નહીં, પણ જ્યારે બોર્ડનું તમે લખતા હોય તો એ લખવું પડશે, અને જોડે આગળ લખવું પડશે કુલમનો નિયમ, કુલમના નિયમ મુજબ બરાબર. એ તો આગળ તો માહિતી કાપી શકે. ધેરફોર એફ ઈ બરાબર, એફ ઈ એટલે કે વિદ્યુત બળ બરાબર, ખાલી મૂલ્ય લઈએ છીએ, ધ્યાન રાખજો આપણે મૂલ્યની જ ચર્ચા કરવાની છે. તો કે ડાયરેક્ટ હું લખી શકું E² / R²
आगे आटलो आने इक्वेशन आप दो रीते प्रोटोन वच्चे गुरुत्वाकर्षण बल गुरुत्वाकर्षण बल जेने आपणे लखीए छे एफ जी एफ जी बराबर शू तो जी एम पी एम पी बे वक्त आवशे अने अपॉन आर स्क्वेर इक्वेशन टू आ बंने नो गुणोत्तर लेवानो छे तो एफ ई अपॉन एफ जी बराबर चलो आ बंने माथी आर स्क्वेर जता रहेशे जुओ तमे के क्यू स्क्वेर के ई स्क्वेर अपॉन आर स्क्वेर जी एम पी एम अपॉन आर स्क्वेर आर स्क्वेर कट तमारो फाइनल इक्वेशन आयु के ई स्क्वेर अपॉन जी एम पी एम पी क्लियर हवे आनु कैलक्युलेशन आपणे करीए जो कन्फ्यूजन हो तो माइक ऑन करीने तमने कही सको छो मारा क्लास में फ्रीडम छे बधी ज तमे नास्तो करी सको छो बराबर चलो पर मारो माइक बंद ना करता 9 × 10⁹ इनटू 1.6 10⁻¹⁹ होल स्क्वायर बराबर अपॉन जी जी बराबर लखाय 6.67 10⁻¹⁹ आ अचानक पर मोड़े थई जाय तमने एमपी એટલે એનો વર્ક કરવાનો છે આનો વર્ક કરવાનો છે આપણે ઇનટુ 1.67 ઇનટુ 10⁻²⁷ નો હોલ સ્ક્વેર ચલો અહીંયા આવશે 9 ઇનટુ 2.56 મે આનો વર્ક કરી દીધો ડાયરેક્ટ હવે અહીં 38 છે અને અહીંયા આગળ 9 છે 38 ના 9 એટલે 29 વર્ષ જુઓ -38 બરાબર અને 9 છે એટલે અહીંયા આગળ 8 એટલે 29 વર્ષ છે 10⁻²⁹ लखी सकू 2.56 उड़ाड़वा माटे अने अहीं आगर आई जशे आगर 6.67 क्लियर चलो एटले 9 अपॉन 6.67 into થોડો ઘણો ફરક પડશે એટલો બધો જાજો ફરક નહીં પડે -29 અને +65 છે 65 છે અહીં રહેશે 5 અહીં રહેશે 10 5 5 વધે એટલે અહીંયા આગળથી 1 વધે એટલે 6 6 અહીં રહેશે 3 બરાબર એટલે 36 એટલે અહીં રહેશે 36 +36 હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ બરાબર તો 9 ડિવાઇડેડ 6.67 बराबर 1.34 into 10 to 36 गणो बराबर अब जो कितना गणो था तो यहाँ का तमाम जोड़ा तू FE अपॉन FG आई FG ना तमें पहली बाजू ले जाओ बराबर तो आसु के बस अट्ला गणो वधा रहे थे बेहद प्रोटॉन ने जो एक एंगस्ट्रॉम अंतरे रखवा मारे तो गुरुत्वाकर्षण बढ़ करता विद्युत बल अट्ला गणो वधा रहे थे जो लिए आपने जवाब साचो थे खोटो चलो ओके एटलो 1.34 छे જોઈ લો આમાં કોઈ જગ્યાએ સમજ ના પડે તો મને પૂછી લો બરાબર કેલ્ક્યુલેશન તો તમારે કેલ્સિયમ બેસવાનો એટલે ટેનના લોસોને પણ એ એપ્લિકેશન કેવી રીતે કરી છે અને રિપ્રેઝન્ટ મેં કેવી રીતે કર્યું છે બીજા બધા ગપ્પા મારવાના ના હોય પણ કુલમનો નિયમ ગુરુત્વાકર્ષણ બળ આ બધી વસ્તુ લખવું પડે ઓકે ચલો ક્રિસ વેરી ગુડ ચલો નાઈસ બરાબર સમજ પડી ગઈ છે તો આગળ વધીએ આપણે બરાબર ઓકે ચલો આગળ વધીએ હવે વરસાદ બબર પડે આઈ થિંક તરત ત્યાં પણ વરસાદ પડવો જોઈએ ગુરુત્વાકર્ષણ બળ નહીં એની અંદર કદાચ એકાદ પોઈન્ટ તમારા આમ તેમ થાય તો એનું ટેન્શન લોસો નહીં કારણ કે રેઝ ટુ 39 ઘાત હોય રેઝ ટુ 39 ઘાત ની આગળ આગળનું મૂલ્ય તમારું આમ થયું તો કોઈ એટલું બધું ટેન્શન ઇસ્યુ નહીં બને ચલો ત્રીજો પ્રશ્ન એની અંદર શું આપ્યો एक इलेक्ट्रॉन और एक प्रोटॉन ने आटला दूर हो त्यारे परस्पर आकर्षण बल थी उद्भवता इलेक्ट्रॉन और प्रोटॉन नो प्रवेग शोधो बराबर अहीं अगर एक इलेक्ट्रॉन छे ई में वापर्यो आ इलेक्ट्रॉन छे अने पी ले प्रोटॉन वापर्यो आ बधा वच्चेनो अंतर तमने आप्युं छे 1 एंगस्ट्रॉम तो
अगर जे तमारू बळ मळशे Fe बराबर Fe अगर जे मळशे आपणी जोडे सूत्र तो आ छे k q1 q2 अपॉन r स्क्वेर हवे एनी ऊपरथी मारे जोईए छे कोनो प्रवेग तो અહીંયા આગળ પ્રવેગ તમારે શોધવો છે કોનો તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન ના પ્રવેગ શોધો આપણે બે નો પ્રવેગ શોધો છે તો એ ઈ શોધવું છે અને એપી પણ શોધવું છે ક્લિયર આ બંને મૂલ્ય આપણે શોધવા છે હવે જો આ ન્યૂટન શાસ્ત્ર જે છે એની અંદર એક સરસ નિયમ આપેલો છે ફાધર ઇક્વલ ટુ મધર મારો કોઈ સ્ટુડન્ટ હશે ને આ સૂત્ર બોલે તો એ હંમેશા એ મારો સ્ટુડન્ટ હશે ફાધર ઇક્વલ ટુ મધર એફ એટલે ફાધર એમ એટલે મા આ દુનિયાનું એવું સૂત્ર છે જે સૂત્રની અંદર બધા સૂત્ર આવી જાય બધી દુનિયા આપણી આમ જ છે એટલે આ સૂત્રને યાદ રાખજો ફાધર ઇક્વલ ટુ મધર એફ બરાબર એમ એ હવે એફ અહીં કોણ છે તો એફ ઈ છે કારણ કે આ બંને વચ્ચે કયું બળ લાગ્યું આકર્ષણ બળ લાગ્યું આકર્ષણ બળ લાગ્યું એટલે એફ ઈ બરાબર એમ એ થાય હવે સપોઝ માન લો કે મારે ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધવો છે તો અહીં એમ ઈ કોણ આવશે ઇલેક્ટ્રોનનો આવશે પ્રોટોનનો શોધો તો અહીં પી આવશે તો અહીં બે સૂત્ર બને તમારે એફ ઈ ઈ એફ ઈ પણ કોની માટે પ્રોટોન માટે એટલે પી બરાબર તો અહીં આગળ એ ઈ અને એપી આવશે તો આના પરથી હું એ ઈ શોધી નાખું તો એફ ઈ અપોન એમ ઈ લખી દઉં તો મને જવાબ મળી જાય આના પરથી મારે જો એપી શોધવું છે તો અહીં આગળ શું લખીશ એફ ઈ અપોન એમ પી હવે મેં તમને આગળ એક વાર કીધું કે ઇલેક્ટ્રોનનું દળ એ પ્રોટોનના દળ સામે અતિ નાનું છે 1836 ગણો કોણ મોટો છે પ્રોટોન મોટો છે તો અહીં તમે જોઈ શકો હું આરામથી કહી શકું આ બે વચ્ચેથી એક એમસીક્યુ બની ગયો એ એ અને પી જો એના પ્રવેગ હોય ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે ઇલેક્ટ્રોનનો પ્રવેગ ઇલેક્ટ્રોનનો પ્રવેગ બરાબર આ પ્રોટોનનો પ્રવેગ તો અહીંયા તમને એવો પણ પ્રશ્ન પૂછે કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ અને પ્રોટોનના પ્રવેગ વચ્ચે સંબંધ બતાવો તો સંબંધ હંમેશા યાદ રાખજો કે છેદ કોનો વધારે છે અહીંયા આગળ એમપી વધારે છે તો અહીંયા તમે કહી શકો કે એ ઈ ગ્રેટર ધેન એપી આવશે કારણ કે એનો છેદ વધી ગયો સમજ પડી આપણે એક પ્રશ્ન થઈ શકે છે એમસીક્યુ થઈ શકે છે એમસીક્યુ કદી પણ ગોખવાના ના હોય કોઈ ચોપડીમાંથી ગોખવાના ના હોય તો એ આપણા મગજની એક પ્રકારની ઉપજ છે સારી ઉપજ સારો વિચાર જે આપણને સારો વિચાર આવે બરાબર એ જ વિચાર છે આગળ અને એ વિચાર ક્યારે આ બધી વસ્તુ તમે સમજાશો ત્યારે બરાબર ક્લિયર તો ચલો આપણે એને સાબિત કરીએ તો અહીંયા આગળ એફઈ એફઈ બરાબર તમારી જોડે કે એટલે 9 ઇન્ટુ 10 ઇન્ટુ 9 ઈ એટલે ઇલેક્ટ્રોન વિદ્યુતભાર અને પ્રોટોનનો વિદ્યુતભાર સરખા જ છે વિદ્યુતભાર તો ડાયરેક્ટ હું લખી શકું 1.6 ઇન્ટુ 10 ઇઝ ટુ માઇનસ 19 હોલ સ્ક્વેર અને હું કૌંસમાં લખીશ મૂલ્ય એટલે કે અગર હું માઇનસ આની નહીં બતાવું તો પણ ચાલશે અને 1 એંગસ્ટ્રોમ એટલે 10 ઇઝ ટુ માઇનસ 10 મીટર લખાય 10 ઇઝ ટુ માઇનસ 10 મીટર નો સ્ક્વેર ચલો ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ આનો વર્ક કરશો એટલે 2.56 આવશે અહીંયા આગળ 1938 માં 9 જશે એટલે માઇનસ 29 આવશે અહીંયા આગળ 10 ની 20 ઘાત થઈ જશે આ 20 ઘાત કટ કરીને જાય એટલે પ્લસ ઉપર 20 થઈ જશે પ્લસ થઈ જશે 9 × 2.56 × 10⁻⁹ આટલા તમારા જોડે શું થયું ન્યૂટન બળ થયું આટલું ક્લિયર હવે આને થોડુંક એસિડિટી રહેવા દઈએ કારણ કે આપણે કેલ્ક્યુલેશન સીધું પેલા ઉપરથી લાવવું છે એફ ઈ સમય બચાવજો પણ એફ ઈ બરાબર તમને એટલી ખબર હોય જોઈએ એફ ઈ બરાબર એમ જો ઇલેક્ટ્રોન માટે શું આ સૂત્ર તમારા જોડે છે એફ ઈ બરાબર એમ એ ક્લિયર આકર્ષણ બળ એ કોના બરાબર થશે એમ એ બરાબર આ ન્યૂટન નો નિયમ છે ન્યૂટન ના નિયમ મુજબ આટલું બી લખીને છોડી દોશો ને પરીક્ષામાં આટલું લખીને છોડી દોશો ને તો સપોઝ માન લો કે આ બે માર્ક નો સવાલ હશે તમને 1.5 માર્ક આપી દેશે અડધો જ માર્ક કપાશે કેલ્ક્યુલેશન નો એટલે ધ્યાનથી યાદ રાખજો કોઈ પણ વસ્તુ લખો છો તો રિપ્રેઝન્ટ કરો છો બરાબર એની કોઈ ઇમ્પેક્ટ પડે આપણે કોઈના ઘરે જઈએ ને હસતું મોડું રાખીએ બરાબર ભલે ને ત્યાં એકદમ મોડી થઈ ગયો પણ છતાંય આરામથી પી આમ મસ્ત લાગી છે એવું કે પેલા આમ દિલને સારું લાગશે બરાબર એ એક્સપ્રેશન પર બધું હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળ પણ તમારે રજૂઆત સારી કરવી પડશે બરાબર ચલો ગોખણ પણ ના કરશો એની રજૂઆત તમે તમારી જાતે વિચારી શકશો બરાબર ચોપડી દાખલો આપે જે રીતે ના ગણશો આ રીતે ગણજો ચોપડી તો સહજ જ નહીં પડે બધી લાઈનો લખેલી છે ચલો એવું સમજે કે તમે આમ એવન કેટેગરીના વિદ્યાર્થી એટલા માટે ચોપડીમાં આવું આપેલું છે બરાબર ક્લિયર નો ડાઉટ એવન કેટેગરીના વિદ્યાર્થીઓ હોય છે જ બરાબર પણ દરેકની એક સરખી સમજ નહીં પડે દરેક માટે અલગ તમારે રિપ્રેઝન્ટ કરવું પડે ચલો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ મારે જોઈએ છે ઇલેક્ટ્રોનનો પ્રવેગ તો ઇલેક્ટ્રોનના પ્રવેગ માટે હું લખીશ એફ ઇઝ ઇક્વલ ટુ એમ ઈ એ ઈ કેમ એમ ઈ વાપર્યું કારણ કે અહીંયા આપણે ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધી રહ્યા છે માટે અહીંયા ઇલેક્ટ્રોન દળ આવે જો પ્રોટોન માટે શોધીશ તો પ્રોટોનનું દળ આવે ચલો તો એ ઈ શોધવો છે તો એફ ઈ અપોન એમ ઈ એ તમારા જોડે આવી ગયું છે કેટલું છે
9 into 2.56 into 10 is to minus 9 divided. અહીં આગળ અણુદળ ઇલેક્ટ્રોન દળ તમને ખ્યાલ હોય તો આગળ જ મેં લખાવ્યું છે 9.1 into 10 is to minus 31 kg. બરાબર જોડે પ્રોટોન ની લખી દો MP બરાબર લખશો તમે 1.67 10 is to minus 27 kg. ક્લિયર ચલો હવે અહીં આગળ એની કિંમત મૂકીએ તો અહીં આગળ આવશે ME તો 9.1 10 is to minus 31 હું 9.1 આને કટ કરી દઉં તો આગળ 2.56 આ થોડુંક ઓછું આવશે કદાચ સેજ માઇનોર ઓછું આવશે 10 is to minus 9 plus 31 હવે તમે જોશો અહીં આગળ plus 31 એટલે અહીં આગળ થી 1 ગયો એટલે 8 8 એટલે 30 માંથી 8 જશે એટલે 22 22 ઘાત જેટલું અહીં આગળ રહેશે plus 22 ઘાત બરાબર EE મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર જોઈએ આપણે તો 2.5 લખેલો છે 2.56 આવ્યું ઓકે ચલો આ પહેલો જવાબ આપણો એ જ રીતે હવે મારે પ્રોટોનનો વિદ્યુત પ્રોટોન માટે શોધો છે શું શોધો છે પ્રોટોનનો પ્રવેગ શોધો છે તો પ્રોટોનના પ્રવેગ માટે સૂત્ર તો એઝ ઇટ ઇઝ છે ફક્ત તમારે એનો સિમ્બોલ ચેન્જ કરવાનો છે તો Fe બરાબર MP AP તો AP બરાબર શું લખાય Fe / MP યાદ રાખજો આના કરતા મૂલ્ય ઓછું આવશે મને ગેરંટી સાથે ખ્યાલ પડે જો આના કરતા હું 22 24 25 ઘાત લઈ જાઉં તો સમજી જવાનું કે આપણે જવાબમાં કંઈક ભૂલ કરી છે બરાબર ચલો અહીં આગળ આવશે 9 2.56 into 10 is to minus 9 છેદ ની અંદર 1.67 into 10 is to કેટલા આવશે અહીંયા આગળ 27 minus 27 minus 27 ઉપર ગયા એટલે પ્લસ થયા એટલે પ્લસ 27 બે 7 જતા રહ્યા એટલે બે વધ્યા 20 માંથી બે જશે એટલે 18 18 ઘાત અહીંયા આવશે ક્લિયર હવે આનું કેલ્ક્યુલેશન કરીએ આપણે બરાબર આનું કેલ્ક્યુલેશન મને મળે હોય તો હું જોરદાર મેથેમેટિશિયન બની જઉં ભાઈ ચલો ઇન્ટુ 2.56 ભાગ્યા 1.67 બરાબર ફરી વાર 9 ઇન્ટુ 2.56 ભાગ્યા 1.67 13.7 13.7 ગુણ્યા 10 ની 18 એટલે અહીંયા આગળ 18 ની જગ્યાએ 19 પણ તમે લખી શકો 1.37 ઇન્ટુ 19 મીટર પર સેકન્ડ સ્ક્વેર ચલો જોઈ લઈએ આપણે બરાબર ચલો ઓકે 1.37 છે એટલે અહીંયા એને 4 કરે બરાબર ચલો જોઈ લો આ દાખલો કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો બરાબર ચોપડીનું બેઠું કરવાની કોશિશ ના કરશો ચોપડીનો એને લાઈન ટુ લાઈન બધું લખીને આપેલું છે કેલ્ક્યુલેશન કોઈ જગ્યાએ કર્યું નથી અને આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે ઓકે ભાવેશ વેરી ગુડ ચલો ભાવેશ એટલે પપ્પાનું નામ છે કે ભાઈ વિદ્યાર્થીનું નામ છે મને ખ્યાલ નથી હો અરે પાછું એવું ના થઈ જાય ક્રિસ ઓકે વેરી ગુડ ચલો કેટલા જણા છે અત્યારે હાજર 20 જ જણા રહ્યા ઓકે 17 કોમેન્ટ આવી છે જોઈ લેવું ચલો પપ્પાનું નામ છે ઓકે ઓકે વેરી ગુડ ઓકે હા હા ઓકે ક્રિસ ઓકે વેરી ગુડ ચલો કોઈ કન્ફ્યુઝન હોય તો મને જણાવો બરાબર ઓકે ચલો આગળ વધીએ હવે ચલો હવે અહીં જુઓ આકૃતિ તમને એક આપેલી છે એની અંદર એક ગોળો આ રીતે લટકાયેલો છે બરાબર એ ગોળા પર 4 પ્લસ વિદ્યુત ભાર છે આ પ્લસ આ પ્લસ આ પ્લસ બરાબર આ ગોળો એ છે એનાથી 10 સેન્ટીમીટર અંતરે 10 સેન્ટીમીટર અંતરે એક બીજો ગોળો છે એને પણ આ રીતે લટકાયેલો છે એના બંને ગોળા સમાન ગોળા છે હો સમાન જો સમાન ગોળા ના હોય બરાબર તો ઘણો મોટો ફરક પડશે અને એની માટે મારે તમને 3 ઘનતા શીખવાડવાની છે 3 ઘનતા યાદ રાખજો વિદ્યુત ભાર ઘનતા વિદ્યુત ભાર ઘનતા જે રીતે પેલું દળ ઘનતા તમારી યાદ હતી એવી રીતે અહીંયા આગળ આ વિદ્યુત ભારની ઘનતા બરાબર તો વિદ્યુતની ઘનતા 3 છે એક તો રેખીય ઘનતા છે ઘનતા જેને હું લેમ્બડા વડે દર્શાવીશ બીજી આવે છે પૃષ્ઠ ઘનતા પૃષ્ઠ ઘનતા બરાબર
વિદ્યુતબાહી રેખીય ઘનતા બરાબર વિદ્યુતબાહી રેખીય ઘનતા આ વિદ્યુતબાહી પુરુષ ઘનતા આપણે સિગ્મા થી દર્શાવીશું પણ વિદ્યુતબાહી હો વિદ્યુતબાહી